તો રાજ્યભરમાં વરસાદ ખેંચાતા સિંચાઈ માટેના પાણીની ઘટ વર્તાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોની દયનીય હાલત થઈ છે ધોરાજીના ખેડૂતો ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ પ્રથમ વરસાદ બાદ પિસ્તાલીસ દિવસ થયા છતાં પણ હજુ જરૂર મુજબનો વરસાદ વરસ્યો નથી જેથી ડુંગળીનો પાક સુકાઈ રહ્યો છે ખેડૂતો દ્વારા આ પાકનું વાવેતર કરવા માટે એક વીઘાના બાવીસ થી ત્રેવીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ વરસાદ નહીં વરસતા હાલ પાક નિષ્ફળ જવાના આરે છે જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આવતે વાવાઝોડાયે વિનાશ વેરી ખેડૂતોનું વિનાશ વેરીયા બાદ છે તે ખેડૂતો એ છે તે નવેસરથી નવું વાવેતર કરેલ છે ત્યારે હું આપને ધોરાજી પંથકના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે ધોરાજી પંથકના ખેડૂતે છે તે પોતાના 10 વીઘા ખેતરમાં છે તે ડુંગળીનું વાવેતર કર્યું હતું પણ છેલ્લા 45 દિવસ ત્યાં છે તે વરસાદની ખેંચ પડતા છે તે ડુંગળીનો પાક છે તે સંપૂર્ણપણે બગડી જવાની શક્યતા રહેલી છે ત્યારે આપની સાથે છે તે અહીંના સ્થાનિક ખેડૂતો છે ત્યારે આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું કે તેમને શું શું મુસીબત પડી રહી છે જે આજે પિસ્તાલીસ દિવસ થઈ ગયા છતાં પણ વરસાદની ખેત છે અને ડુંગળીના પાકને નુકસાન જવાની શક્યતા રહેલી શું કહેશો આપ ડુંગળીમાં જો વરસાદ ન થાય તો તો ડુંગળીનો પાક આખો ફેલ જ જાય કારણ કે ડુંગળી તો હજી બે અઢી મહિના અઢી મહિના ઊભી રહીએ ત્યાં પાકે હવે આમાં પોઝિશન એવી નથી કે અઢી મહિના પાણી વગર નહીં તો પાકે જ નહીં તો શું કહેશો આપણા પાક અત્યારે આપણે શું શું આમાં તમે અત્યારે દવાનો છંટકાવ ને એવું કર્યું છે ખરા આનો સિત રૂપિયાનો સિત્તાઈસો રૂપિયાનો કિલો તો બી હોય એટલે એક કિલો ચારસો ગ્રામ અમારે બીજે બી નાખ્યું હોય પછી ઓયણીનો ખર્ચો ડીએપી ની ઠેલી એક નાખી હોય પાયામાં એટલે એમ કરીને છ સાત હજાર રૂપિયાનો ખાલી વાવેતર થઈ ત્યાં જ એવડો ખર્ચો થાય જો એ વરસાદ ન થાય તો તો અમારો ઈ પાયાનો ખર્ચ ન છે ખર્ચો ફેલ થાય તે પછી લેબર કામ ચડે ખાતર દવા પાણી હવે અત્યારે મોલ આવડો આવડો થયો છે ત્યારે મોલમાં આમાં બીજા બે ચડી ગયા ખર્ચા એટલે હાથ આઠ હજારનો જેનો વીઘે ખર્ચો ટણ ચડી ગયો હવે નો પાક પાકે નહીં તો હાથ આઠ રૂપિયા અમારે તો ગયા અમારું જે મજૂરી કામ આવી ગયું જમીન અમે હાઈખે રહી ગયું તો હાઈખ અમારી જાય ખેડૂતનું કેવું છે કે જો વરસાદ નહીં પડે તો અમારો સંપૂર્ણ પાક છે તે નિષ્ફળ જશે આપનું શું કેવું છે કે આ જે ડુંગળીનું વાવેતર કર્યું છે તેમાં પાણી ન આવે તો તો આપ શું કરશો પાણી ન આવે તો અત્યારે વરસાદ થતો નથી અને આ મોલ એમનું હુકાય છે પાણીના અભાવે ને જો વરસાદ ન થાય તો ખેડૂતની હાલત કફોડી થાય એમ છે જો સરકાર ડેમનું પાણી સિંચાઈમાં ખેડૂતોને આપે તો ખેડૂતોને ઊભો માલ મોલ બચે એમ છે તો ખેડૂતના દુષ્કાળની ભીતિ પૂરેપૂરી છે તો આમાં ખેડૂત કરે શું ખેડૂતનું કહેવું છે કે જો સરકાર સિંચાઈનું પાણી નહીં આપે તો દુષ્કાળની સ્થિતિ સર્જાશે આપનું શું કહેવું છે કે અત્યારે જે મેઘરાજા છે તે રિસાઈ ગયા છે અને આજે છેલ્લા પિસ્તાલીસ દિવસથી આ છે તે વરસાદ નથી આવ્યો જેને કારણે છે તે પાક છે પાકને નુકસાન જવાની ભીતિ છે આપનું શું કહેવું છે અત્યારે જો વરસાદ ના થાય તો ખેડૂતે જે આ ડુંગળી વાવેલ છે એનો ખર્ચો કરેલ છે એ તદ્દન માથે પડે છે ઓછામાં ઓછો વાવેતરથી માંડી બિયારણ ખાતર અને વાવવાની મજૂરી આઠથી દસ હજાર રૂપિયા એક વીઘે ખર્ચો ચડી ગયેલો છે અને આ સરકાર મોટી મોટી જાહેરાત કરે છે આજે બે હજાર તેર થી જાહેરાત કરી હતી કે બે હજાર સત્તરની અંદર સૌરાષ્ટ્રના તમામ ડેમની અંદર અમે નર્મદાને નીર આપી દેશું દુષ્કાળ જેવી પરિસ્થિતિ નહીં રહીએ વરસાદ નહીં આવે તો એ ખેડૂતના ખેતરમાં સિંચાઈનું પાણી મળશે તો એને અત્યારે બે હજાર એકવીસ આવી ગઈ સિંચાઈનું પાણી તો એક તરફ હજી લોકો પીવાના પાણીની સગવડ નથી કરી તો સિંચાઈનું પાણી ક્યારે આપશે અને આ મોંઘા ભાવના બિયારણ મોંઘા ભાવની દવા મોંઘા ભાવના મજૂર અને આ જમીનના એવડા ખર્ચા કે જો ભાઈ એને બીજા પાસેથી વાવવા રાખેલી જમીન હોય તો આઠ થી દસ હજાર રૂપિયા તો વિગત જમીનના વાવવાના દે તો આ બધી ખર્ચા ખેડૂતને બધે કરવાના અને સરકાર હજી તો વિચાર કરે છે ખેડૂતને પાણી આપવું કે ના આપવું અને હવે અત્યારે મોટી મોટી વાતો કરે છે કે ભાઈ આટલો પાણીનો જથ્થો છે એ પીવા માટે અરે યાર તમે પીવા માટે તો એ છે તમે જ્યારે બે હજાર દસથી તમે એ વાત કરો છો કે અમે પીવાનું પાણી તો ઓલરેડી પાઇપલાઇન દ્વારા તો અમે આપી દીધું છે તો ખેડૂતને તમને સિંચાઈનું પાણી છે એ આપવામાં શું વાંધો છે ખેડૂતના હકનું પાણી જો તમે ખેડૂતને ના આપો તો તમારાથી તો બીજા નઠારા અને નાગારા હા લુચા માણસો તમારી સરકાર લુચી સરકાર છે આ આથી લુચી કોઈ સરકાર ન હોય જે ખેડૂતના હકનું પાણી છે અત્યારે ખેડૂતને ના આપે તો ક્યારે આપશે ખેડૂનું કેવું છે કે નર્મદાનું પાણી છે તે પીવા માટે છે તો આ ડેમોનું પાણી જે સિંચાઈ માટે આપવામાં આવે છે તે શા માટે આપવામાં નથી આવતું જો